કેશોદમાં લોકાપર્ણના અભાવે નવી કચેરીને તાળા લાગ્યા હશે તેવી ચર્ચા. કેશોદ વિભાગીય પોલીસ અધ્યક્ષની નવનિર્માણ થયેલી કચેરી જાણે લોકાપર્ણના અભાવે ઉપયોગમાં ન લેવાતી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કેશોદથી 4 કિલોમીટર દૂર ડેર કલેક્ટર કચેરી નિરીક્ષક વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરીનું નવનિર્માણ થયેલ બિલ્ડિંગ ઘણા સમયથી તૈયાર થઈ ગયેલું હોવા છતાં જાણે લોકાર્પણના અભાવે ઉપયોગમાં લેવામાં ન આવતું હોય તેવું લાગી રહ્યું છે. સરકાર શ્રી દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી સુવિધાનો લાભ આપવામાં આવે છે ત્યારે તૈયાર થયેલી બિલ્ડિંગનો ઉપયોગ ન કરવાનું બીજું શું કારણ હોઈ શકે એ પણ વિચારવા જેવી બાબત છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ લોક દરબારમાં એસપીએ કેશોદ ખાતેની જૂની ડીવાયએસપી કચેરીની મુલાકાત લીધી હતી ત્યારે ડીવાયએસપી કક્ષાના અધિકારી માટેની ઓફિસ પૂરતી સુવિધાયુક્ત ન હોવાની સ્પષ્ટતા થઈ હતી અને નવી કચેરી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી, જેની દયાને લઈને કેશોદથી 4 કિલોમીટર દૂર આધુનિક સુવિધાઓ સાથેની ડીવાયએસપી કચેરીનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, પણ ક્યારે તેનો ઉપયોગ શરૂ થાય તેની રાહ જોવાઈ રહી છે. ગોવિંદ હળિયા, ZSTV, કેશોદ. એક કેશોદમાં જે પોલીસ વિભાગ અને ઉચ્ચ અધિકારી દ્વારા સરકારમાં એક રજૂઆત કરવામાં આવેલી કે કેશોદ શહેરને ડીવાયએસપી કચેરી અને તેના સ્ટાફ માટે પૂરતી સુવિધા મળી રહે તે માટે નવી કચેરી બનાવવા માટે સરકારશ્રીમાં રજૂઆત કરેલી અને સરકારશ્રીએ ગ્રાન્ટ ફાળવી અને એ નવી કચેરી અત્યાધુનિક બનાવેલી છે. હવે એ કચેરીને આશરે ઘણા સમયથી આ તેમનામ છે અને ત્યાં કોઈ લોકાર્પણ કે કોઈ ઉદ્ઘાટન થયેલ નથી, જેથી કરીને સરકારશ્રીમાં અમે એક અરજ કરીએ છીએ કે કેશોદ શહેરને નવી જે કચેરી છે તો એ કચેરીનું લોકાર્પણ કરે અને સ્ટાફની નિમણૂક કરે, જેથી કરીને કેશોદ શહેરના લોકોને સુરક્ષા અને સેવા માટે બહોળો લાભ પ્રાપ્ત થઈ શકે છે.